ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા મજામાં છો ને સૌથી પહેલા તો આપ સૌને નવા વર્ષના હેપી ન્યુ યર વિદ્યાર્થી મિત્રો આપણું વેકેશન પૂર્ણ થયું હવે આપણે ભણવા તરફ આગળ વધીએ તો આજે આપણે સંસ્કૃતની અંદર પ્રકરણ દસ નો અભ્યાસ કરવાના છીએ જેનું નામ છે દ્વારિકશ્ય સેવા નિષ્ઠા દ્વારિક દ્વારિક રક્ષક હોય જે દ્વારપાળ હોય સેવ એટલે ની અથવા ને અથવા આપણે ગમે તે વિભક્તિ છે સેવાનિષ્ઠા એટલે સેવા પ્રત્યેની પ્રામાણિકતા સેવા ભાવના જે કહી શકાય તે તો દ્વારપાળની સેવાનિષ્ઠા સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાની અંદર જોઈએ તો રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકા દત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે તેઓ પોતાની આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે તેનો કથાપ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યંતઃ જકડી રાખે છે આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે આમાં સમયાંતરે એમણે મેળવેલા વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ આદર્શ પૂરો પાડી રહ્યો છે વિદ્યાર્થીઓમાં ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું નું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તુપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થીઓ આ વિશે અને પાઠમાંથી છત્રપતિ જે એમની શૌર્ય ગાથાઓ છે અને એનું જે રાજદરબાર છે એનામાં નાનામાં નાના વ્યક્તિ પોતે પ્રામાણિક નિષ્ઠાવાન કેવો છે એનું એક આપણને અહીંયા એક અંશ પ્રસ્તુત કર્યો છે તો ચાલો આપણે પાઠ તરફ આગળ વધીએ સૌ પ્રથમ તમે બધા તમારા પાઠ્યપુસ્તક પેજ નંબર ઉપર જોશો તો જે પ્રથમ એનું પેજ છે એના ઉપર ચિત્ર આપવામાં આવ્યું છે જેમાં એક દ્વારપાળ છે અને એક સન્યાસી છે એ બંને વચ્ચે કઈ સંવાદ થતો હોય એવું આપણને આ ચિત્રમાં જણાઈ રહ્યું છે તો હવે આપણે આ પાઠને અભ્યાસની અંદર આવરી લઈએ તો એકદા દ્વારિક ભવ્ય મૂર્તિ સન્યાસીનમ અપશ્યત હવે આજે સંવાદ વગર જયારે કૌશ આપ્યો હોય ત્યારે મેં ઘણી વખત તમને કહ્યું છે કે ખાલી અભિનય નો હોય અથવા તો કોઈ માહિતી આપતો એક વાક્ય અથવા બે વાક્ય હોય છે જે કોઈ વ્યક્તિ નથી બોલતું હોતું તો એકદા એટલે એક દિવસ દ્વારિક એટલે દ્વારપાળ ભવ્ય મૂર્તિ એટલે એનો જે દેખાવ હોય ને એકદમ આપણને ગમી જાય એવો સંન્યાસીન અપશ્યત એટલે સારા પોતાના એક ભવ્ય આમ આપણને જોવા ગમે એવા એક સંન્યાસીને પાડે જોયા તયો એં વાર્તાલાપમ અભવત અને ત્યારે તે સમયે આ બંને વચ્ચે વાર્તાલાપ એટલે સંવાદ ચાલુ થયો એનામાં પહેલા સંવાદની અંદર આપણને સન્યાસી જે બોલે છે એના વિશે કીધું છે કે કથમ અસ્માન સંન્યાસી નહી તિરસ્કરોષિ કથમ એટલે શું અસમાન એટલે અમારા જેવા સં્યાસીને પણ તું તિરસ્કાર કરે છે અહીંયા આપણને આ સન્યાસી છે એ દ્વારપાળને કહે છે કે તે મને પ્રણામ નથી કરે એમ મતલબ કે આપણે કોઈ આવા સાધુ મહાત્માને જોઈએ તો આપણે એને આદર આપીએ છીએ ને તો અહીંયા એવું નથી જોવા મળ્યું એટલે આ એને સંન્યાસી છે એ ઠપકો આપે છે કે તું અમારા જેવા સન્યાસીને પણ તું તિરસ્કાર કરે છે હવે દ્વારિક શું કહે છે કે ભગવાન પ્રણમામી હવે દ્વારપાળ એને નમન કરે છે કે ભગવાન હું તમને પ્રણામ કરું છું પરંતુ સ્વકીય પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેશટું અર્હતી હવે દ્વારપાળ કહે છે કે હું તમને પ્રણામ કરું છું પરંતુ પોતાનો સ્વકીયમ એટલે પોતાનો પરિચય અદતવા દિધા વગર જો કોઈ અહીંયાથી પ્રવેશ કરે આજે દરવાજો છે ને મોટો એની અંદર આને સન્યાસીને ને પ્રવેશવું છે પણ આ એને ઓળખતો નથી એટલે પરિચય પણ આપ્યો નથી તો જો પરિચય ન આપે તો કોઈને પણ કશિત પ્રવેશ કોઈ પણ વ્યક્તિ આની અંદર પ્રવેશ કરી શકતો નથી પ્રવેશી શકે નહીં એમ હવે સંન્યાસી એના જવાબમાં કઈ કહે છે કે ભગવ સંન્યાસી કહે છે સત્યમ એટલે કે સાચું શ્રા શ્રાંત શાંતઃ અયમ તે અપરાધ એકદમ આ તારો તો અપરાધ જેવું છે એમ તું પણ પરિચય માંગે છે એટલે આ તારો જે અપરાધ છે ને માફ કર્યો શાંતઃ એટલે કે તને માફ કર્યો એમ કિંતુ અધ્ય પ્રભુતિ તો એટલે હવે પણ આજે આ તારો જે ભૂલ થઈ છે એ મેં તને માફ કરી પણ અધ્ય પ્રભુતિ આજથી માંડીને તું સન્યાસીને પંડિતાન પંડિતોને બ્રહ્મચારી કોઈ વ્યક્તિ હોય તેને સ્ત્રીયઃ સ્ત્રીઓને બાલાહા બાળકોને ચ ન શકનો શી તું આવા લોકોને કોઈ દિવસ અહીંયા જતો અટકાવીશ નહીં મેં તો તને માફ કર્યો પણ આજથી માંડીને તને આવા વ્યક્તિઓને પ્રવેશ કરવા દેવાનો એમ એને અવરોધવાના નહીં હવે દ્વારિક કહે છે કે મહારાજ તમે તમે યોગ્ય પણ રહો એમ શ્વાસ લઈ લો થોડા વાર વિરામ કરો વયમ દ્વારિકા બ્રાહ્મણમ અપી આજ્ઞામ ન પ્રતીક્ષા મહે અમે દ્વારપાળ છીએ અમે કોઈ બ્રાહ્મણની આજ્ઞાનો પણ ઇંતજાર કરતા નથી પ્રતીક્ષા કરતા નથી હવે સન્યાસી કહે છે સાધુ એટલે સારું માર્ગમ આદેશ માર્ગ બતાવ મને જવા દે મહારાજ નિકટે હું મહારાજ સમક્ષ જવા માંગુ છું હવે દ્વારિક પાછો જવાબ આવે છે ન શક્યમ કે શક્ય નથી પ્રભાતે મહારાજ સંધ્યા ઉપાસન કાલે પ્રવેશમ કરતું અરહસી કે વહેલી સવારે પ્રભાતે એટલે સવારના મહારાજની અને સંધ્યા ઉપાસન કાલે એટલે સાંજના આપણે જયારે મંદિરમાં જે આપણે કહીએ સંધ્યાકાળ ચાલુ થાય ત્યારે પ્રવેશ કરી શકો છો પણ આવી રીતના આ સમયે એમ યોગ્ય નથી કરતુમ અર્હસી તમે કરી શકો છો એમ નતું રાત્રો રાતના નહીં આ મધ્યરાત્રિ કે દસ અગિયાર વાગ્યાનો ટાઈમ છે એટલે આ એને દ્વારપાળ ના પાડે છે કે આ સમય નથી એમ તમારે મળવાનો કેમ કોપી રાત્રો ન પ્રવેશતી હવે એની સંન્યાસી કહે છે કે શું કોઈ પણ રાતના પ્રવેશ કરતો નથી દ્વારિકહ હવે દ્વારિકાનો જવાબ આપે છે કે આહુતાન પરિચિતાન ચ પરિચિતાન ચ પરિત્યજ્ય ન કો આપી આહુતાન એટલે કે જેમને મહારાજે બોલાવ્યા હોય અને પરિચિત વ્યક્તિ એના જે દરબારમાં નોકરી કરતા હોય અથવા તો રાજાના વિશ્વાસુ હોય એવા વ્યક્તિઓને છોડીને કોઈ પણ રાતના પ્રવેશ કરી શકતા નથી વિશેષ વિશેષ સ્વતા અસ્તુ ભવા દૃશા એ ખલ્લુ તુંબી ધારકા દ્વારત દ્વારમ ભ્રમંતી ખાસ કરીને જે તમારા જેવા કે તુંબડી ધારણ કરનારા કે એક દ્વાર થી બીજા દ્વારે જે સંન્યાસી હોય એ આવજાવ કરતા હોય એવા લોકોને તો રાતના જરાય પ્રવેશ કરાવવામાં આવતો નથી હવે કાંઈ કે છે સ્વગતમ એટલે મનમાં કઈ બોલે છે સર્વથા અયમ દ્વારિક આ દ્વાર પાડતો બધી રીતે યોગ્ય છે પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે કે ફરીથી પુનઃ એટલે ફરીથી

જે બધાની જાહેરમાં ન કે બેબુ હું તને કંઈક કહેવા માંગુ છું મારી ઈચ્છા છે તો વિદ્યાર્થીઓ આપણે આ પાઠનો એક જ પેજ આપણે આજે અભ્યાસમાં લીધો છે હવે એનો જે અડધો ભાગ છે ને એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો તમે જોયું કે જે શિવાજી મહારાજ છે એના જે રાજદરબારની અંદર જે સેવા નિષ્ઠા જે દ્વારપાળની છે એનામાં આપણે આ બધી વિગત જાણી કે એક દ્વારપાળ છે એ એ પોતે કેટલો સક્ષમ છે છે તો જે કાર્ય આપણે અહીંયા નિહાળ્યું પણ હવે પાછળથી આ સંન્યાસી અને દ્વારપાળ વિશે કેવી ચર્ચા થાય છે એ આપણે પાછા આવતા અઠવાડિયે નવા વિડીયોની અંદર એને અભ્યાસમાં લઈશું તો ત્યાં સુધી આપશો મને રજા આપશો આવજો બધા આભાર